કલમ ને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 4 ફેબ્રુઆરી મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોમાં આજે વિવિધ મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી હતી. ખાસ કરીને NRC મુદ્દે તડાપીટ બોલી હતી. આ અંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લેખિત નિવેદન આપ્યું છે. ભારતમાં નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન એટલે કે NRC અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. સંસદમાં વિપક્ષે હોબાળો કરતા સ્પીકર ઓમ બિરલાએ સંસદની કાર્યવાહી સ્થગિત કરી હતી. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. કોરોના વાયરસને કારણે ચીનમાં અત્યાર સુધીમાં 430 લોકો મૃત્યુ પામ્યા છે. આ વાયરસ ભારત સુધી પહોંચી ગયો છે. કેરળમાં કોરોના વાયરસના 3 કેસ સામે આવ્યા છે, જેને પગલે કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ચીનમાં અભ્યાસ કરતા મહેસાણાના વિદ્યાર્થીને વતન આવ્યા પછી તાવ અને ઉધરસની તકલીફ થઈ હતી. તેના રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. સાબરકાંઠાના 2 વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ શંકાસ્પદ જણાયું હતું, તેથી તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના DDO પ્રશસ્તિ પારીકને DDO તરીકે નવસારી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને નવસારીના DDO ડૉક્ટર વિપિન ગર્ગને જામનગરના DDO તરીકે નિમવામાં આવ્યા છે. પ્રશસ્તિ પારીકે તેમના કાર્યકાળમાં પ્રશંસનીય કામગીરી કરી શ્રેષ્ઠ અધિકારી તરીકે ખ્યાતિ મેળવી છે. ધનરાજભાઈ નથવાણી દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ છે. તેમણે જગત મંદિર આસપાસના ગેરકાયદેસર બાંધકામો અંગે ટ્વીટ કર્યું છે, જેને પગલે તંત્ર સક્રિય થયું છે. જગત મંદિર આસપાસ 140 ગેરકાયદેસર બાંધકામો થયા છે, જે પૈકીના 40 આસામીઓએ કોર્ટનું શરણું લીધું છે. હવે આ બાંધકામો કેમ હટાવવા એ તંત્ર માટે પણ યક્ષ પ્રશ્ન સમાન છે. ઉલ્લેખનીય છે કે આ અંગે રાજ્યસભા સાંસદ તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ પરિમલભાઈ નથવાણીએ પણ રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને પણ 3 વર્ષ સુધી કોઈ પડઘો પડ્યો નથી, ત્યારે હવે આ મુદ્દો ફરી ચર્ચાતા ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કાલાવડ GIDC પાસે લાલપુરના હબીબભાઈ રહીમભાઈ થૈયમ સાથે લૂંટ થઈ હતી. તેઓ પોતાની બોલેરો જીપમાં જઈ રહ્યા હતા ત્યારે 4 શખ્સોએ તેમને રોક્યા હતા. આ ટોળકીએ હબીબભાઈને ધોકાથી મારી રોકડ તથા મોબાઈલની લૂંટ કરી હતી. આ ટોળકીએ અન્ય વાહન ચાલકોને પણ શિકાર બનાવ્યાનું સામે આવ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરતા પીડિત હબીબભાઈએ લૂંટારુ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં આજે એસ્ટેટ શાખાએ દબાણ હટાવ કામગીરી કરી હતી. DKV સર્કલ તથા સુમેર ક્લબ રોડ સહિતના વિસ્તારોમાંથી રેકડીઓ હટાવવામાં આવી હતી. આડેધડ ઉભેલી રેકડીઓ ડિટેઇન કરી જાહેર માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.